મિત્રો આજે આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ આ શોર્ટ નોટ વિગતે સમજવાના છીએ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એમાં ડિબેન્ચર એ કંપનીનું દેવું છે કંપની ડિબેન્ચર હોલ્ડરને આ દેવા સામે મિલકતોની જામીન આપે એટલે કે કંપની પોતાની મિલકત જે છે એને જામીનગીરી તરીકે ગીરવે મૂકે ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવામાં આવે આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે સમજીએ મિત્રો કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે ડિબેન્ચર એટલે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે કંપની ડિબેન્ચર ધારકોને આ દેવાની સામે મિલકતોની જામીન આપે છે એટલે કે કંપનીને પંચોતેર લાખ રૂપિયા ઉછીના જોઈએ છે તો કંપની શું કરે પંચોતેર લાખની જે મિલકત છે એને જામીન તરીકે ગીરવે મૂકે અને પછી ડિબેન્ચર ધારકોની પાસેથી એટલી રકમ છીની લે જુદા જુદા ડિબેન્ચર ધારકો હોય જેઠાલાલની પાસે બે લાખ રૂપિયા છે તો એ કંપનીને બે લાખ રૂપિયા ઉછીના આપે એટલે કે બે લાખ રૂપિયાના ડિબેન્ચર ખરીદે ભારતીય કંપની દ્વારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે ને એની કંપની રજીસ્ટ્રારની પાસે રજીસ્ટ્રેશન નોંધણી કરાવવામાં આવે એક માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય કે ડિબેન્ચર ટ્રસ્ટડી ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર એટલે શું તો આન્સર કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના કરારને ટ્રસ્ટ ડીડ ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વેચાયેલા હોય આ સંજોગોમાં એના હિતના રક્ષણ માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નીમવામાં આવે જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિતરક્ષણ માટે કામ કરે હવે સમજીએ કે જેટલા પણ ડિબેન્ચર ધારકો છે એ કંઈ એક જ જગ્યાએ રહેતા હોતા નથી કે ભાઈ હાલો જેટલા ડિબેન્ચર ધારકો છે એ બધા વરાછા મારી એવું નથી ડિબેન્ચર ધારકો જુદી જુદી જગ્યાએ વસવાટ કરતા હોય સુરતમાં મુંબઈમાં દિલ્હીમાં જુદા જુદા શહેરમાં દેશના જુદા જુદા રાજ્યમાં વસવાટ કરતા હોય અથવા તો આઉટ ઓફ કન્ટ્રી પણ હોઈ શકે એટલે ડિબેન્ચર ધારકો બધા જ જુદી જુદી જગ્યાએ એટલે કે બિનસંગઠિત અવસ્થામાં હોય આવા સંજોગોમાં એના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરવામાં આવે અને શેની જોગવાઈ કરવામાં આવે શું તૈયાર કરવામાં આવે તો ડિબેન્ચર ધારકોનું હિતનું રક્ષણ થાય એટલા માટે ટ્રસ્ટ ડીડ તૈયાર કરવામાં આવે અને કેટલીક સમાજની જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓની ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે કે ભાઈ આ ડિબેન્ચર ટ્રસ્ટી કે જે ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરશે જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે ટ્રસ્ટી જે છે એ ડિબેન્ચર ધારકોનું હિતનું રક્ષણ કરે છે ને એનું જે વિશાળ સમુદાય છે ડિબેન્ચર ધારકો જેટલા પણ છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરે ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોના વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે એને હિત રક્ષણ માટેનું કામ કરે છે કે ડિબેન્ચર ધારકો જે છે એનો વિશ્વાસ સંપાદન કરે કંપની જ્યારે પણ ફર્ચામાં જાય અથવા કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં તમે જે બે લાખ રૂપિયા આપ્યા છે જેઠાલાલની એવો વિશ્વાસ સંપાદન કરાવવો પડે કે ભાઈ કંપનીને તમે બે લાખ રૂપિયા ઓછીને આપ્યા છે જો કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તો સૌથી પહેલાં તમને તમને તમારા પૈસા વ્યાજ સહિત પાછા અપાવવાની જવાબદારી ટ્રસ્ટીની કે ટ્રસ્ટી તમને તમારા પૈસા વ્યાજ સહિત પાછા અપાવશે કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કામ કરવામાં આવે અસ્થિર બોજ એટલે કે કંપની પોતાની સમગ્ર મિલકત પર બોજ ઊભો કરી અને જે દેવું ચૂકવે એને અસ્થિર બોજ કહેવામાં આવે અને કંપની પોતાની ચોક્કસ મિલકત પર બોજ ઊભો કરે તો એને સ્થિર બોજ કહેવામાં આવે એટલે કંપનીમાં જ્યારે સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કામ કરવામાં આવે ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો એમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની જનરલ મિટિંગ બોલાવવી પડે બધાની પરમિશન લેવી પડે ને ત્યાર પછી જ એમાં ફેરફાર કરી શકાય બાકી ટ્રસ્ટ ડીડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી ટ્રસ્ટ ડીડની જે જોગવાઈઓ છે એમાં ફેરફાર કરી શકાય નહીં અને જો ફેરફાર કરવો હોય તો બધા ડિબેન્ચર ધારકોને મિટિંગમાં બોલાવવા પડે જનરલ મિટિંગમાં બધા મેમ્બર જેટલા પણ ડિબેન્ચર ધારકો છે એ લોકોની પરમિશન લેવી પડે અને ત્યાર પછી જોગવાઈમાં કાયદામાં કાનૂનમાં નિયમમાં ફેરફાર કરી શકાય ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે કંપની ધારા પ્રમાણે ટ્રસ્ટ ડીડ કયા ફોર્મ પ્રમાણે ભરવાનું હોય તો આપણે એ સમજીએ છીએ કે ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો નો સમાવેશ થાય એ પછી સમજીએ પહેલાં તો એક માર્ક્સના માં પૂછાય કે કંપની ધારા પ્રમાણે ટ્રસ્ટ ડીડ કયા ફોર્મ પ્રમાણે ભરવાનું હોય તો ફોર્મ બાર પ્રમાણે ભરવાનો હોય હવે સમજીએ કે ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે ટ્રસ્ટ ડીડમાં સૌથી પહેલું કંપનીની પ્રાથમિક વિગત કે કંપનીની સ્થાપના ક્યારે થઈ એનું નોંધણી ક્યારે કરવામાં આવી કંપનીની કેટલી મિલકતો છે કંપનીએ કેટલી રકમના શેર બહાર પાડેલા છે કંપનીની કેટલી પ્રોપર્ટી છે આ બધી વિગતોનો સમાવેશ કરવામાં આવે ત્યાર પછી બીજું ડિબેન્ચર ઇસ્યુની વિગત કે કંપનીએ કેટલી રકમના ડિબેન્ચર બહાર પાડેલા છે ત્યાર પછી જામીનગીરી એટલે કે ગીરવો ગીરવે મૂકેલ મિલકતની વિગત કે કંપનીએ જામીન તરીકે કઈ કઈ મિલકતો ગીરવે મૂકેલી છે ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગત કે સમાજના કયા કયા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિમણૂક કરેલી છે એ બધી વિગત હોય ત્યાર પછી જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ કે કોઈએ કાંઈ ગુનો કર્યો હોય તો એ ગુનો પણ લખેલો હોય કે આ વ્યક્તિ જવાબદારી નિભાવવામાં કસૂર કરેલો છે ત્યારે આ ઘટના બનેલી હતી એટલે એનું નામ પણ લખવામાં આવેલું હોય ત્યાર પછી કંપનીને બંધન કરતાં શરતો અને જોગવાઈઓ કે કંપનીના જે કોઈ બી કાયદાઓ છે નિયમો છે જોગવાઈઓ એ પણ લખેલી હોય અને છેલ્લું અન્ય બાબતો કે ટ્રસ્ટ ડીડમાં શરતમાં કોઈ ફેરફાર કર્યો હોય તો એની વિગત આપણે અગાઉ વાત કરી કે ટ્રસ્ટ ડીડમાં શરતમાં કોઈ ફેરફાર ન થાય પણ જો ફેરફાર કરવો હોય તો એના માટે બધા ડિબેન્ચર ધારકોને કંપનીમાં મિટિંગમાં બોલાવવા પડે બધાની પરમિશન લેવી પડે અને ત્યાર પછી એમાં ફેરફાર કરી શકાય તો જો એમાં ફેરફાર કર્યો હોય તો એની વિગત હોય ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં કંપની જવાબદાર છે એની વિગત લખેલી હોય એટલે કંપની જે છે એણે જે કંઈ બી સ્ટેમ્પ ડ્યુટી છે કરવેરા છે એ ચૂકવવા પડે એની વિગત અને ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ કે વાંધાઓ અને એનું નિરાકરણ એ બધી વિગતો લખવામાં આવે કે ડિબેન્ચર ધારકોની કેટલી મીટિંગ લીધી કોણે કોણે કઈ કઈ ફરિયાદ કરી જે કંઈ બી પ્રશ્ન આવ્યા એનું શું નિરાકરણ આવ્યું એનો શું ઉકેલ આવ્યો આ બધી વિગતો લખવામાં આવે ઓકે મિત્રો આ શોર્ટ નોટ તમારે પાકી નોટમાં લખીને તૈયાર કરવાની રહેશે ઓકે મિત્રો આભાર